धोरण पांच चैप्टर नंबर त्रण केटला चौरस। तो केटला चौरस पाठनी अंदर आपणे परिमिति अने क्षेत्रफळनी माहिती मेळवीशुं, तेना ઉપરથી તેને લગતા દાખલાઓ જોઈશું, પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રો જોઈશું, પરિમિતિ કોને કહેવાય, ક્ષેત્રફળ કોને કહેવાય તેની સમજૂતી મેળવી લઈશું। તો આપણે પ્રસ્તાવના જોઈએ, પરિમિતિ કોને કહેવામાં આવે છે? તો બંધ આકૃતિની બધી જ બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહે છે। જો કે બંધ આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો એટલે તે આકૃતિની परिमिति। हवे धारो के आपणे कोई बंद आकृति लईए, बराबर छे, कोई एक त्रिकोण लईए, तो त्रिकोण में केवू छे, एनी जे पण आखी बंद त्रिकोण ए त्रण बाजुओथी बने छे, तो ए जे बंद आकृति छे आ रीते, तो त्रिकोण ने बाजुओ केटली छे, त्रण बाजू, एक बे अने त्रण। हवे आ त्रण बाजुओ पैकी एक बाजुनु माप त्रण सेंटीमीटर होय तो बाकीनी बधी ज बाजुओनु माप पण केटलू हशे, त्रण त्रण सेंटीमीटर ज हशे। हवे जो मारे त्रिकोणनी परिमिति शोधवानुं कीधुं होय तो शुं करवानुं छे, मारे तेनी बधी ज बाजुओना मापनो सरवाळो करवानो छे। एटले हूँ परिमिति शोधवा शू करीश, त्रिकोणनी त्रण वत्ता त्रण वत्ता त्रण एटले मने केटली मळे, परिमिति नौ सेंटीमीटर। आ आपणे सेंटीमीटर में माप लई लईए तो एने शू कहेवामां आवे छे, कोईपण आकृतिनी परिमिति। एज प्रकारे जो चौरस लईए तो चौरस ने केटली बाजु होय छे, चार। फक्त शरत एटली के आकृति केवी होवी जोईए, बंद होवी जोईए। हवे हूँ लऊं छूं चौरस, तो चौरस ने केटली बाजू हशे, चार बाजू हशे। आ रीते चौरस ने आ छे एक बे त्रण ने चार बाजू हशे। धारो के चौरस ने एक बाजू नुं माप आपणे लईए बे सेंटीमीटर, तो बाकीनी बधी बाजूओनुं माप केटलुं थशे, बे सेंटीमीटर। एटले बे वत्ता बे वत्ता बे वत्ता बे आपणे करीशुं, केटली थशे चौरसनी परिमिति, आठ सेंटीमीटर। આપણે આ રીતે પરિમિતિનો સામાન્ય એક ખ્યાલ છે આ, કે પરિમિતિ કોને કહેવાય અને એને આપણે આ રીતે શોધી શકીએ છીએ। હવે આપણે દાખલાની અંદર સૂત્રો ઉપરથી પણ પરિમિતિ શોધીશું। તો અહીંયા આપણે પરિમિતિ બે વસ્તુની, બે આકૃતિઓની શોધવામાં આવે છે, એક હશે લંબચોરસ અને બીજો હશે ચોરસ। તો એના માટેના સૂત્ર આપણે જોઈએ। ચોરસની પરિમિતિ, તો ચોરસની પરિમિતિ કોને કહીશું? તો ચોરસની પરિમિતિ એટલે ચોરસની ચારે બાજુઓનો સરવાળો, ચારે બાજુઓના માપનો સરવાળો। હવે એ જ વસ્તુ આપણે સરવાળો ન કરતા જ સૂત્રની મદદથી શોધવી હોય, સૂત્ર એટલે શું, કે જેની મદદથી આપણે દાખલો સરળતાથી ગણી શકીએ છીએ, જે એક નાનું સ્ટેપ હોય છે અને એ લખ્યા પછી એમાં કિંમત મૂકીને આપણે દાખલો સરળતાથી કરી શકીએ છીએ। હવે ચોરસની પરિમિતિનું સૂત્ર આપણે જોઈએ, ચાર ગુણ્યા લંબાઈ, લંબાઈ એટલે કે ચોરસની બાજુનું કોઈ પણ માપ આપ્યું હોય, ધારો કે પાંચ આપ્યું હોય, છ આપ્યું હોય, સાત આપ્યું હોય, એ કોઈ પણ માપ આપણે અહીંયા લંબાઈમાં લખવાનું છે, જે પણ આપ્યું હોય। ધારો કે એમ આપ્યું હોય કે એક ચોરસની લંબાઈ ત્રણ સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ શોધો, તો એ ત્રણ જે છે શું થઈ, એની લંબાઈ થઈ। તો આપણે સૂત્ર પહેલાં લખવાનું છે ચાર ગુણ્યા લંબાઈ। તો આ જે લંબાઈ છે એ લંબાઈની જગ્યાએ આપણે શું કરવાનું, ચાર પછી ગુણાકાર, લંબાઈને એલ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, એ એલ લખ્યો છે। હવે આ એલને ચાર એલ લખ્યો છે, એને હું આ રીતે પણ લખું છું, એટલે તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની છે। હવે એલ જે છે એને આ રીતે પણ હું લખીશ, સ્મોલ લેટરમાં। હવે એલની જગ્યાએ આપણે કિંમત મૂકીશું, તો ચાર ગુણ્યા ત્રણ સેન્ટીમીટર,
ત્રણ શું છે ચોરસની લંબાઈ છે તો ચાર ગુણ્યા ત્રણ એટલે શું આવ્યું આપણને ઘડી એવું આવડે છે ચાર તરી બાર તો કેટલું થશે બાર સેન્ટીમીટર એનું માપ એટલે કે એની પરિમિતિ કેટલી થશે બાર સેન્ટીમીટર પછી આવે છે લંબચોરસનો વારો તો આપણને ખ્યાલ છે કે લંબચોરસમાં શું હોય છે કોઈ પણ બે બાજુઓના માપ સમાન હોય છે અને લંબચોરસને લંબાઈ જ નથી હોતી લંબાઈની સાથે સાથે પહોળાઈ પણ હોય છે તો આપણે લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ બે વસ્તુઓના માપ આપેલા હશે જ્યારે પણ દાખલો તમને પૂછાશે ત્યારે અને હંમેશા યાદ રાખવાનું છે કે લંબાઈ લંબચોરસમાં લંબાઈ એ કેવી હશે પહોળાઈ કરતાં વધારે જ હશે પહોળાઈ કેવી હશે ઓછી હશે એટલે જે પણ માપ ઓછું હશે એ પહોળાઈ હશે અને જે પણ માપ વધારે હશે એ માપ લંબાઈનું હશે ધારો કે હું અહીંયા મેં સૂત્ર લખ્યું છે હું અહીંયા એક આવી રીતે લંબચોરસ બનાવી રહી છું હવે આ લંબચોરસની અંદર આ જે છે એની લંબાઈ છે લંબાઈ ધારો કે બે સેન્ટીમીટર છે અને પહોળાઈ ધારો કે ત્રણ સેન્ટીમીટર છે સોરી પહોળાઈ એક સેન્ટીમીટર લઈ લઈએ આપણે ઓછી હોય ને પહોળાઈ એટલે એક સેન્ટીમીટર તો હવે જો આમાં જે સામસામેની બાજુઓ છે એના માપ કેવા હશે સમાન હશે તો અહીંયા બે સેન્ટીમીટર લંબાઈ હશે તો સામેની બાજુનું માપ પણ કેટલું હશે બે સેન્ટીમીટર અહીં એક સેન્ટીમીટરનું માપ હશે તો એની સામે પણ કેટલું હશે એક સેન્ટીમીટરનું માપ હશે તો આપણે જો આની પરિમિતિ શોધવી હોય તો કઈ રીતે શોધીશું એના માટેનું સૂત્ર છે આપણું બે ગુણ્યા અહીંયા કૌંસ કર્યો છે ને મેં એનો અર્થ શું છે કે ગુણ્યા ગુણાકાર બે ગુણ્યા કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ બે ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ લંબાઈને ઇંગ્લિશમાં લેન્થ એટલે કે એલ આપણે સિમ્બોલ છે લંબાઈનો એલ એટલે લંબાઈ એટલે એલ અને પહોળાઈ એટલે બી પહોળાઈને આપણે બી વડે દર્શાવીશું બ્રીથ એટલે બે ગુણ્યા કૌંસમાં એલ પ્લસ બી આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે આ એનું સૂત્ર છે હવે ક્ષેત્રફળ કોને કહેવાય આ આપણે પરિમિતિ જોઈ હવે પરિમિતિ આપણને પહેલાં જ મેં કીધું કે આપણે આ પાઠની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળ બંને વસ્તુ શીખવાની છે તો આપણે આટલી જે માહિતી મેળવી એ પરિમિતિની મેળવી કે પરિમિતિ કોને કહેવામાં આવે છે હવે આપણે બીજી માહિતી ક્ષેત્રફળની મેળવીશું તો ક્ષેત્રફળ કોને કહેવામાં આવે છે તો ક્ષેત્રફળ એટલે કે આકૃતિ એ સપાટી ઉપર રોકેલી જગ્યાનું માપ આકૃતિ ધારો કે આપણે આકૃતિ ના લઈએ અને હું અહીં કોઈ એક ચલો આ મારો ચોપડો છે એને જો લઈ લઉં છું અને આ મોટો ટેબલ છે એ ટેબલ એ ટેબલની અંદર મેં મારો આ ચોપડો મૂકેલો છે તો આ જે ચોપડો છે એ જેટલી જગ્યા રોકે છે એ જેટલી પણ જગ્યા રોકે સત્તર સેન્ટીમીટર બાર સેન્ટીમીટર પંદર સેન્ટીમીટર કેટલી પણ જગ્યા રોકી તો એ શું છે એનું ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળ કોને કહેવાય કે ક્ષેત્રફળ એટલે કે આકૃતિ એ સપાટી પર રોકેલી જગ્યાનું માપ ધારો કે તમને દાખલામાં આકૃતિ આપે અને પૂછવામાં આવે કે તેનું ક્ષેત્રફળ શોધો તો તમારે શું કરવાનું છે આકૃતિ જેટલા ભાગમાં છે એટલા ભાગની અંદર જો તમને ચોરસ આપ્યા હોય કે કોઈ બી ચિત્ર આપ્યું હોય તો એ તમારે ગણી નાખવાનું છે કે એ કેટલું છે એના ઉપરથી તો આપણે ક્ષેત્રફળ શોધી શકીએ છીએ હવે એનું ક્ષેત્રફળ શોધવાનું પણ આપણને આપ્યું છે ચોરસનું ક્ષેત્રફળ જો આકૃતિ જો એકદમ વ્યવસ્થિત રીતે દોરેલી હોય ચોરસ હોય ત્રિકોણ હોય કે પછી લંબચોરસ હોય એ વસ્તુ છે અને બીજું કે આપણે ચોરસનું અને લંબચોરસનું ક્ષેત્રફળ અહીંયા જોવાનું છે પછી જો વિવિધ આકૃતિ આપી હોય તો એનું પાછું ક્ષેત્રફળ શોધવાની
રીત અલગ છે. હવે અહીંયા આપણે ચોરસનું ક્ષેત્રફળ જોઈશું તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે L ગુણ્યા L, લંબાઈ ગુણ્યા લંબાઈ. ધારો કે કોઈ એક ચોરસ હોય, અહીંયા એક ચોરસ આપ્યો છે, એની લંબાઈ ધારો કે 3 સેન્ટીમીટર છે અને મારે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો હું શું કરીશ? આ લંબાઈ ગુણ્યા લંબાઈમાં સૂત્ર મૂકીશ, એક વખત 3 ગુણ્યા બીજી વખત 3, 3 ગુણ્યા 3, 3 તરી 9, 9 સેન્ટીમીટર. પછી આવશે લંબચોરસનો વારો. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા આપણે શું કરીશું? તો આપણને ખ્યાલ છે કે લંબચોરસમાં કોઈ પણ બે સામસામેની બાજુઓના માપ સમાન હોય છે, એટલે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાની અંદર જુઓ. ધારો કે આ મેં લંબચોરસ દોર્યું, લંબાઈ છે 8 સેન્ટીમીટર અને પહોળાઈ છે 4 સેન્ટીમીટર અને મને મારે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો હું શું કરીશ? લંબાઈ એટલે 8 અને પહોળાઈ એટલે 4, તો 8 × 4 એટલે કેટલા આવે? 8 × 32 ચોરસ સેન્ટીમીટર. જ્યારે પણ ક્ષેત્રફળ આપણે શોધીએ એની આગળ આપણે શું લખીશું? ચોરસ સેન્ટીમીટર, બરાબર? ચોરસ સેમી, ટૂંકમાં એને ચો સેમી કહેવામાં આવે છે. ત્રિકોણમાં આપણે આવી રીતે લખી શકીએ, 3 × 3 બરાબર 3 × 9 ચોરસ સેમી. આ પ્રમાણે આ રીતે, એટલે જેવી રીતે આપણે પરિમિતિ શોધ્યા પછી સેન્ટીમીટર જવાબમાં લખીએ છીએ, તેવી રીતે ક્ષેત્રફળ શોધ્યા પછી આપણે જવાબની અંદર ચોરસ સેન્ટીમીટર લખવાનું છે. એકમ. હવે એમાં વિશેષ શું છે? કે આકૃતિને આલેખ પત્ર પર મૂકીને તેનું ક્ષેત્રફળ શોધી શકાય છે. એટલે આલેખ પત્ર કેવું હોય છે એ હું તમને કહું છું. હવે આ જે આપણું પેજ છે એની અંદર આવા આડા ખાના છે, બરાબર છે? તો આલેખ પત્રની અંદર એવા ઊભા પણ ખાના હશે અને આડા પણ ખાના હશે. હવે એ આડા અને ઊભા ખાનાવાળા પેજની અંદર જો કોઈ ચિત્ર દોરવામાં આવે અને એ ચિત્રનું તમને ક્ષેત્રફળ શોધવામાં આપે, તો આપણે શું કરવાનું છે કે એમાં જે પણ નાના નાના બોક્સ છે એને આપણે ગણવાના છે. આપણે જેમ જેમ પાઠમાં આગળ ભણીશું તેમ તેમ આ બધી વસ્તુનો આપણને ખ્યાલ આવશે. તો એ વસ્તુ શું છે એ જોઈ લઈએ. તો આકૃતિને આલેખ પત્ર પર મૂકીને તેનું ક્ષેત્રફળ શોધી શકાય છે. આકૃતિએ રોકેલા આખા ખાનાને પૂરા, કોઈ પણ આકૃતિ દોરી અને એમાં જો આખા ખાના હોય, આખા ખાનાની અંદર આકૃતિ હોય તો એને પૂરા ખાના ગણવાના છે. અડધાથી વધારે ખાનાને પૂરું ખાનું, એટલે કે સેજ જ બાકી રહી જાય એ દોરવામાં તો એને પૂરું ખાનું ગણી લેવાનું છે. અડધાથી ઓછા ખાનાને અવગણવાના છે, એટલે બહુ આમ સેજ જ બહાર ગયું હોય આકૃતિ દોરવામાં તો એને અવગણી દેવાનું છે. અને અડધા ખાનાને આપણે અડધું એટલે 1/2 ખાનું ગણીને કુલ સરવાળો કરવાથી આકૃતિનું ક્ષેત્રફળ મળે છે. એટલે આ રીતે આપણે આકૃતિનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. આ બધી જ વસ્તુ આપણે જેમ જેમ હમણાં પાઠ ભણીશું તેમ તેમ આપણને આગળ શીખવા મળશે અને આપણને એમાં વિશેષ ખ્યાલ આવશે.